મુંદ્રા ખાતે કચ્છ મોરબી ભાજપ ઉમેદવાર દ્વારા યોજાયો રોડ શો. મુંદ્રા મધ્યે ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી રોડ શોને સ્ટાર્ટ આપી મુંદ્રાની બજારોમાં રોડ શો યોજાયો હતો. માંડવી મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે રહ્યા રોડ શો દરમિયાન ઉપસ્થિત. મુંદ્રા તાલુકા શહેર ભાજપના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રોડ શો દરમિયાન વિનોદ ચાવડાએ મતદારોને મળ્યા હતા અને રોડ શો દરમિયાન મતદારોને અપીલ કરી હતી કે ફરી વખત કમળ ખીલવવા, દેશને મહાસત્તા બનાવવા, નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાનું કહ્યું. પોણા બે મહિનાથી સતત કચ્છની અંદર લોકસભાની ચૂંટણીનો મારો પ્રવાસ ચાલી રહ્યો છે, પ્રચાર ચાલી રહ્યો છે અને આજે અમે મુંદ્રા શહેરની અંદર આવ્યા છીએ અને મુંદ્રા શહેરમાં ભવ્ય એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, સૌ સંસ્થાઓ, સૌ વેપારીઓ, મોટી સંખ્યામાં મુંદ્રાની જનતા અને સૌ મતદારો જોડાણા હતા. જોઈ કરીને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય તો નિશ્ચિત છે, પણ અહીંથી જે પ્રકારે લીડ મળવાની છે, કારણ કે લોકોનો પ્રેમ આજે અમને જોવા મળ્યો છે, મુંદ્રાની જનતાનો પ્રેમ અમને જોવા મળ્યો છે. અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિ છે, અમારા ધારાસભ્ય શ્રી સન્માન્ય અનિરુદ્ધભાઈ દવે, માજી ધારાસભ્ય શ્રી રમેશભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાપુશ્રી અને આદરણીય શ્રી નગરપતિ બેનશ્રી અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોદી સાહેબને સમર્થન આપવા માટે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે જ્યારે આગામી હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને મતદાન થવાનું છે, ત્યારે મને લાગે છે કે મુંદ્રાની જનતા મતદારોએ પણ મૂળ બનાવી છે અને ભારતીય જનતા પાર્ટીને અહીંથી ભવ્ય લીડ મળશે એવો મને વિશ્વાસ છે. આજે માંડવી વિધાનસભા ક્ષેત્રના મુંદ્રા શહેરની અંદર માન્ય ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાનો રોડ શો થયો. ખૂબ મોટી સંખ્યામાં મુંદ્રા શહેરના લોકો હાજર રહ્યા, તાલુકાના લોકો હાજર રહ્યા, સૌ સાથે મળીને સંગઠનના સૌ મિત્રો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ મિત્રો, નગરપાલિકાના ચૂંટાયેલા સૌ મિત્રો, આ સૌ કોઈ સાથે રહીને આજે સુંદર મજાનો રોડ શો, રસ્તામાં અનેક વેપારીઓએ, અનેક સમાજના આગેવાનોએ, અનેક ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ સ્વાગત કર્યું અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વાસ વ્યક્ત કરી અને માન્ય વિનોદભાઈને જંગી બહુમતી જીતાડવા માટેનો જે પ્રેમ અને હૂંફ આપી છે એ અમે પોતે અનુભવ્યું છે અને જોયું છે અને દેખાય છે કે આ પરિવર્તન જરૂર થશે. મુંદ્રામાં રોડ શોમાં થયો વિરોધ, ક્ષત્રિય સમાજ દ્વારા કરાયો વિરોધ. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સમર્થકો સાથે રાપર, ભચાઉ અને મુંદ્રા ખાતે રોડ શો યોજ્યો હતો, જેમાં રૂપાલાના વિરોધનો વંટોળ કચ્છમાં પણ જોવા મળ્યો હતો. હવે ક્ષત્રિય સમાજનો વિરોધ ફક્ત રૂપાલા પૂરતું સીમિત નહીં, પરંતુ ભાજપ સુધી પહોંચી ચૂક્યું છે, જેમાં ક્ષત્રિય સમાજના રોષનો ભોગ હવે ભાજપના ઉમેદવાર કાર્યકરોને પણ બનવું પડે છે.